Animal Awards. મુસાફરોના દાગીનાની ચોરીનો મામલો. રિક્ષામાં પેસેન્જરને વૈશાળી કટરથી દાગીના કાપી લેનાર મહિલા સહિત બે ઝડપાયા. 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકની હદમાં રિક્ષા સવાર મુસાફરના દાગીના ચોરી કરનાર મહિલા સહિત બે જણાને આણંદ એનસીપી પોલીસે સામરખા ચોકડી નજીકથી ઝડપ્યા છે. પોલીસે આ બંને પાસેથી સોનાના દાગીના, બે મોબાઈલ કટર તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા 3,41,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રિક્ષામાં મુસાફરોના દાગીના તફડાવી ટોળકી આજરોજ રિક્ષા લઈને સામરખા ચોકડી પરથી પસાર થવાની બાતમી આણંદ એલસીબી પોલીસની ટીમને મળી, જેથી પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠવી વોચ દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી સીએનજી રિક્ષા નંબર GJ23AY4289 આવતા પોલીસે તેને રોકી અને ચાલક સલમાન ગુલાબ નબી વોહરા રહેઠાણ ખાતર દરવાજા બહાર આંબલિયો વિસ્તાર સકીના મસ્જિદ પાસે મહેમદાબાદ તેમજ રિક્ષામાં સવાર આશાબેન ઉર્ફે જાનુ ચંદુબા દાંતળિયા રહેઠાણ રેલવે સ્ટેશન પાસે મહેમદાબાદની અટકાયત કરી બંનેની તલાશી લેતા તેમની પાસેથી બે મોબાઈલ, સોનાની બંગડી, કાંઠી તેમજ લોખંડનું કટર મળી આવ્યું. પોલીસે આ દાગીના તેમજ કટર બાબતે સઘન પૂછપરછ કરતા તેઓ ગત તારીખ 17/4/2024 રોજ ગાંધીનગર જિલ્લાના માણસા બસ ડેપોની બહાર બે મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી રસ્તામાં તેમની નજર ચૂકવી હાથમાં પહેરેલી એક સોનાની બંગડી, સોનાની કાળા મણકાવાળી માળા, કટર કાપી ચોરી કરી હોવાનું કબૂલ્યું. જેથી પોલીસે આ બંને પાસેથી એક સોનાની બંગડી જેની કિંમત રૂપિયા 1 લાખ અને સોનાની કાળા મણકાવાળી કાંઠી રૂપિયા 1,40,000 તેમજ લોખંડનું કટર, બે મોબાઈલ નંગ, સીએનજી રિક્ષા મળીને કુલ 3,41,100નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ.